કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાતા મલેકપુર પાસે આવેલા તાંત્રોલી પુલ બંધ કરવામાં આવ્યો. મહીસાગર જિલ્લાના કડાણા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈને મહીસાગર નદી બે કાંઠે વહી જ રહી છે. 3 તાલુકાના 106 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં પડી રહેલા વરસાદના પગલે ગુજરાત તરફ વહેતી નદીઓમાં ભારે પૂર આવી રહ્યા છે, જેમાં મહીસાગર જિલ્લામાંથી ગુજરાતમાં પ્રવેશ કરતી મહી નદીનો પણ સમાવેશ થાય છે. જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા કડાણા જળાશયમાં પણ ભારે આવક થતાં તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાં 2.5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. જિલ્લામાં આવેલા કડાણા ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે કડાણા ડેમના 15 દરવાજા ખોલવામાં આવતા નદી કિનારાના ગામોને એલર્ટ મોડ પર રહેવા સૂચના અપાઈ છે. હાલમાં 2,97,000 ક્યુસેક જેટલું પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ડેમનું રૂલ લેવલ જાળવવા માટે કડાણા ડેમ તંત્ર દ્વારા પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં મળતી માહિતી અનુસાર 53,000 ક્યુસેક જેટલી પાણીની આવક નોંધાવા પામી છે અને કડાણા ડેમની જળસપાટી 415.6 ફૂટ પર પહોંચી છે, જેમાં મહીસાગર જિલ્લામાં આવતા કડાણા, લુણાવાડા અને ખાનપુર એમ 3 તાલુકાના 106 જેટલા ગામોને અસર થતી હોય તેમને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે રાજસ્થાનમાં આવેલા મહી બજાજ ડેમમાંથી 1,63,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક વધતા ડેમમાં 4 લાખ ક્યુસેક કરવાનું પણ આયોજન છે. કડાણા ડેમના દરવાજા ખોલાતા પાણીનો ઘસમસતો પ્રવાહ બે કાંઠે વહેતો જોવા મળી રહ્યો છે નદીમાં, જ્યારે મલેકપુર પાસેથી પસાર થતી મહીસાગર નદીના તાંત્રોલી પુલ પણ હાલ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે પોલીસ કર્મચારીઓ પુલ પર કોઈ અવરજવર ના કરે તે માટે બેરિકેડ મૂકી દીધી છે અને બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે તાંત્રોલી પુલને અડીને પાણી જતા આજુબાજુના ગામના લોકો મહી નદીનું પાણી જોવા માટે ઘટના સ્થળે મોટી સંખ્યામાં પહોંચેલા જોવા મળી રહ્યા છે. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહેવા લાગી છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે.